હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ થોડા સરસ મજાના જે એમસીક્યુ પૂછેલા છે નેટની એક્ઝામમાં અને જેડબલઈની એક્ઝામમાં, એવા એમસીક્યુ થોડા સોલ્વ કરીએ. ચેપ્ટર 6ના બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે એમસીક્યુ પૂછાયેલા છે એ કઈ રીતે ઉપયોગી છે એની વાત કરીએ. એક એમસીક્યુ મેં સરસ મજાનો તમને લખી દીધો છે. જો એટલો સરળ એમસીક્યુ પૂછાવો એ ખરેખર બહુ નસીબની વાત છે. 2019ની અંદર નીટમાં પૂછેલા ક્વેશ્ચન છે. શું કીધું છે? સમતાપી પરિસ્થિતિમાં 300 કેલ્વિન પર તેમજ 2 બાર દબાણ, 300 કેલ્વિન તાપમાન અને 2 બાર દબાણ, અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ 0.1 લિટરથી 0.25 લિટર વિસ્તરે છે. મતલબ વાયુનું વિસ્તરણ થાય છે. વિસ્તરણ થાય છે એટલે શું થાય છે? તો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય. પ્રણાલી દ્વારા કાર્ય થાય એ કેવું હોય? માઇનસ હોય છે. તો વાયુ વડે થતું કાર્ય શું હશે? પહેલી વાત, પ્રણાલી દ્વારા થાય છે એટલે માઇનસ હશે અને આપણે જૂલમાં શોધવાનું છે. ઓપ્શન આપ્યા છે, આપણને ખબર છે 1 લિટર બાર બરાબર 101.3 જૂલ થાય. પણ અહીંયા આપણને કન્ડિશન આપી દીધી 100 જૂલ લેવાનું છે. તો આપણને ખબર છે કે 101.3 જૂલ થાય, છતાં પણ આપણે કેટલું લેવાનું છે? 100 જૂલ જ લેવાનું છે. આ ખાસ મગજમાં રાખજો બેટા. ઓકે, તો પહેલા તો હું સૌથી પહેલા જરાનો આન્સર શોધવા જાઉં તો મને ડેલ્ટા વી શોધવું પડે. વી બરાબર શું થશે? વી ટુ માઇનસ વી વન. ચલો બેન, વી ટુ કેટલું છે? 0.25 માઇનસ 0.1 એટલે કેટલું વધે છે? 0.15 વધે છે લિટર. બોલો હા યા ના. ઓકે, 0.15 મળે છે. પી બરાબર શું મળે છે? પી બરાબર 2 બાર. બસ કાર્ય શોધવાનું છે આપણે, બીજું કંઈ કરવાનું નથી. તો જુઓ, ડબલ્યુ બરાબર W બરાબર P ડેલ્ટા V. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે માઇનસ આવશે. પ્રણાલી પર કાર્ય થતું હોત તો શું હોત? પ્લસ. ચલો અહીંયા જરા કિંમત મૂકો 2, એને ગુણ્યા 0.15. ચલો કેલ્ક્યુલેશન કરો એટલે સીધો જવાબ, 2 ગુણ્યા 0.15 એટલે શું આવે છે? 0.30 માઇનસ 0.30 બાર ઇન્ટુ લીટર. હવે આપણે તો જૂલમાં શોધવાનું છે. તો આપણને ખબર છે કે ભાઈ 1 જૂલ, સોરી 1 બાર ઇન્ટુ લીટર, લીટર બરાબર 100 જૂલ. તો 0.30 માઇનસ 0.30 બાર ઇન્ટુ લીટર બરાબર કેટલું થાય? તો જો ક્રોસ ગુણાકાર કરશો એટલે શું આવશે? 100 માઇનસ 0.30 એટલે કેટલો જવાબ આવે છે? 100 માઇનસ 0.30 એટલે તમને જવાબ મળે છે માઇનસ 100 ગુણ્યા માઇનસ 0.30. હા બરાબર છે. એટલે માઇનસ 0.30 જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? 30માં, કારણ કે 2 પોઈન્ટ કરશે 1 અને 2 એટલે માઇનસ 30 જૂલ. એટલું તમારું કાર્ય થશે. બોલો હા યા ના. ઓપ્શન કયો સાચો પડશે? ઓપ્શન B સાચો પડશે. એટલો સહેલો જવાબ, એટલો સહેલો ક્વેશ્ચન એટલે બહુ નસીબની વાત કહેવાય. ક્લિયર? સ્ક્રીનશોટ લ્યો, બીજો ક્વેશ્ચન જોઈએ છે. ચલો ક્વેશ્ચન નંબર બીજો છે. આ 2008માં પૂછેલો, નીટમાં 2008માં પૂછેલો ક્વેશ્ચન છે. નીટ સોરી 2018માં પૂછેલો ક્વેશ્ચન છે. બરાબર, શું કહે છે? X2 Y2 અને XY ની બંધ વિયોજન ઉર્જાનો ગુણોત્તર 1:0.5:1 છે. XY ના સર્જન થવા માટે ડેલ્ટા H એ માઇનસ 200 કિલો જૂલ પર મોલ છે. તો X2 ની બંધ વિયોજન ઉર્જા શું છે? આપણે X2 ની બંધ તોડવા માટેની ઉર્જા શોધવાની છે, બંધ વિયોજન ઉર્જા શોધવાની છે. બંધ વિયોજન ઉર્જા વખતે મેં એવું કીધું હતું કે જ્યારે બંધ વિયોજન ઉર્જાની વાત આવે ત્યારે શું આવશે? પ્રક્રિયકોની એન્થાલ્પી માઇનસ નિપજોની એન્થાલ્પી આવશે. બરોબર, હવે જો રિએક્શન પહેલા તો હું લખીશ. તો રિએક્શન લખીશ એટલે શું આવશે? તો અહીંયા રિએક્શન લખું, X2 + Y2 gives 2XY, આવી રિએક્શન થાય. હવે જો આ રિએક્શન છે એને મારે 1 મોલ, કારણ કે આપણને જે XY બને છે એનો પર મોલ આપ્યું છે. બરોબર, તો અહીંયા કેટલું લેવું પડે છે મારે? અહીંયા લેવું પડે મારે હાફ, અને અહીંયા પણ લેવું પડે છે હાફ. તો પર મોલ થઈ જાય. ક્લિયર થાય છે કે મેટર બેટા? ઓકે, X2 બંધ તોડવા માટેની ઉર્જાની વાત કરવાની છે, એની મેટર આપણે ડિસ્કસ કરીએ તો શું થાય એ આપણે જરા જોવાનું છે. સમજી લો કે ભાઈ X બરાબર હું ધારી લઉં છું A, તો અહીંયા શું આવે છે? A/2 બરાબર છે, પ્લસ
y बराबर शू थी जाए जो तमारो y x बराबर a by 2 आवे तो y बराबर शू आवे कारण अहीं शू थे हजी जो गुणिया 1 छे कारण के 1 छे हवे अहीं जुओ 1 हाफ એટલે કે 0.5 એને ગુણ્યા a by 2 બોલો આવું મૂલ્ય આવે ન આવે બેટા બરાબર છે અધરવાઇઝ તમે એને એમ પણ લઈ શકો ચલો આની મૂલ્ય એક આપણે a ધારી લઈએ હજી એક બીજી પદ્ધતિ સિમ્પલ એકદમ સામાન્ય રીતે સમજાવું તો શું આવશે તો કે આના બરાબર આપણે લીધું છે 1 બરાબર છે તો અહીંયા લઈ લઉં છું a by 2 into 1 a by 2 into 1 થઈ શકે ઓકે અહીંયા શું આવશે તો અહીંયા આવશે a by 2 इनटू 0.5 कारण क्या ना बराबर किलो 0.5 लिखो छे अन अहीं શું આવશે તો કે x y બરાબર શું આવશે 1 આવશે તો અહીંયા પણ લઈ લઉં છું a by 2 સોરી ખાલી a લઈશ a into 1 આ રીતે આખી મેટર તમારી જોવા મળશે બોલો અહીંયા ના હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ x2 ની બંધ વિયોજન એન્થાલ્પી મારે શોધવાની છે કોની તો કે ભાઈ x2 ની બંધ વિયોજન એન્થાલ્પી શોધવાની છે તો આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા h बराबर सिग्मा एच प्रक्रियको खास ध्यान આપજો કારણ કે વિયોજનની વાત છે એટલા માટે માઈનસ સિગ્મા એચ નિપજો આ મેટર હું ડિસ્કસ કરીકો આ રીતે હું લખી શકું કોઈ પ્રશ્ન નથી બરોબર છે આ રીતે મારે લખવું હોય તો હું આરામથી લખી શકું અધરવાઇઝ આમ પણ સર બીજો એક અજી એ સરળ સમજાવી ટૂંકી 1/2 અહીંયા કહી દઉં છું અહીંયા આપણે 1/2 જ રાખીએ ચાલો 1/2 અહીંયા કહી દઉં છું હું a અહીંયા કહી દઉં છું 0.5 કે ચલ આ સરળતાથી સમજાઈ જશે અહીંયા 1 ગુણ્યા a બોલો આ વાત સમજાઈ કે ના સમજાઈ સરળતાથી સાહેબ સમજાઈ જશે બરાબર છે બર હવે આપણે a શોધવાનો છે એટલે આપણને શું મળી જાય આખી ઘટનાની માહિતી મળી જશે વેલ આની કિંમત આપી છે -200 કેટલે આપી છે -200 આપી છે પ્રક્રિયકો કોણ કોણ છે તો પ્રક્રિયકો આ બંને છે તો એને મૂલ્ય આપણે અહીં લખવા જઈએ તો શું થાય તો કે ભાઈ 0.5 ઇન્ટુ a પ્લસ અહીંયા શું છે 0.5 ઇન્ટુ 0.5 ઇન્ટુ a એટલે થશે 0.25 ઇન્ટુ a આ બે પ્રક્રિયકોની વાત થી માઇનસ નિપજોની એન્થાલ્પી કેટલી છે ઇન્ટુ 1a બોલો હા યા ના અહીંયા તમે સરવાળો કરશો તો બે નો સરવાળો થી કેટલું થશે તો કે 0.75a -1a 0.75a -1a આવી આપણને આખી માહિતી મળે છે હવે જુઓ શું થાય છે તો આને બાદ કરી નાખો એટલે 0.25a મળે છે શું મૂલ્ય મળે છે 0.25a અને અહીંયા છે -200 બંને તરફ માઇનસ માઇનસ શું થઈ જાય કેન્સલ થઈ જશે હવે a ને સૂત્રનો કરતા બનાવો એટલે 0.25 આ તરફ આવશે એટલે a is equal to 200 ના છેદમાં 0.25 ચલો બેટા કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળે છે 800 કિલો જૂલ પર મોલ કિલો જવાબ મળે છે 800 કિલો જૂલ પર મોલ તો 800 કિલો જૂલ ખાલી લખશો તો પણ કોઈ પ્રશ્ન નથી તો આપણે કયો ઓપ્શન સાચો પડે છે ઓપ્શન c સાચો થાય છે બહુ જ કોમ્પ્લિકેટેડ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલું છે એક જ શબ્દ પર ધ્યાન આપવાનું છે બંધ વિયોજન એન્થાલ્પી જો તમે બંધ વિયોજન શબ્દ નહીં હોય તો અહીંયા આ સૂત્ર પલટાઈ જશે સૂત્ર પલટાઈ જશે એટલે જવાબ એક બીજો જ આવશે આ ખાસ યાદ રાખવાનું છે એટલે જવાબ તમારો આવશે માઇનસમાં કેવો આવશે માઇનસમાં તમારો આન્સર આવશે એટલે તમે કન્ફ્યુઝ થશો અને હેરાન થશો એટલે આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે સ્ક્રીનશોટ લે બેટા આગળનો ક્વેશ્ચન જોઉં છું ચલો ભૂસું ઓકે 2017 માં પૂછાયેલો ક્વેશ્ચન છે જે આપણે ઓલરેડી સ્વાધ્યાયની અંદર ગણી ગયા છીએ એ ટાઈપનો દાખલો છે બરોબર છે અને આવા ક્વેશ્ચન છે બહુ સરળતાથી પૂછાય અને આપણે બાળકો બધા બહુ જ કન્ફ્યુઝ થતા હોય છે શું કીધું છે ડેલ્ટા એચ બરાબર 35.5 કિલો જૂલ અહીંયા લખી નાખો ડેલ્ટા એચ બરાબર 35.5 કિલો જૂલ પર મોલ છે અને ડેલ્ટા એસ બરાબર 83.6 કિલો જૂલ સોરી ખાલી જૂલ છે જૂલ પર મોલ કેલ્વિન ઇન્વર્સ છે જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ બરાબર આ ટાઈપનું રકમની અંદર ઓલરેડી ઇન્ફોર્મેશન આપેલી જ છે હવે શું છે એના પર આપણે જરા કોન્સન્ટ્રેશન કરીએ બેટા વેલ તો તમે ધ્યાન આપો તમને ખ્યાલ આવશે શું ખ્યાલ આવશે તો કે ભાઈ તમારે
કઈક ફેરફાર કરવો પડશે. શેમાં ફેરફાર કરવો પડશે? કાં તો ભાઈ તમારે આ ઝોલ આપેલ કિલો ઝોલ આપેલું છે ને ઝૂલમાં ફેરવો, અધરવાઇઝ આ ઝૂલ આપેલું છે ને કિલો ઝૂલમાં ફેરવો. એટલે આપણે જે કિલો ઝૂલ છે એને શેમાં ફેરવી નાખીએ? ઝૂલમાં ફેરવી નાખીએ. એટલે શું થઈ જાય? 35,500 ઝૂલ થાય, ક્લિયર? પર મોલ. અને આ ઝૂલનું ઝૂલ રહી છે. હવે આપણે એમ કહેવાનું છે ક્યાં તાપમાને પ્રક્રિયા આપમેળે થશે, ક્યાં તાપમાને પ્રક્રિયા આપમેળે થશે? તો આપણે એની માટે પ્રક્રિયા અત્યારે હાલ સંતુલનમાં છે, ઉધારી ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. ડેલ્ટા જી બરાબર શું લઈ લઈએ? 0, બરાબર છે. તો શું થાય? તો આને આ તરફ લઈ લો, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે એ કેવું થઈ જશે? પ્લસ ટી ડેલ્ટા એસ. અહીં લખી નાખું છું, કારણ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 સંતુલન સ્થિતિએ. હવે જુઓ, આપણે ટી ને સૂત્ર નો કરતા બનાવી, તો ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ કિંમત મૂકી દો, એટલે 35,500 ના છેદમાં 83.6. 35,500 ના છેદમાં 83.6 એટલે તમારો જવાબ આવે છે 425 કેલ્વિન. તો શું હવે થશે? સર એક્ઝેક્ટ 425 કેલ્વિન આવ્યો. તો જો 425 કેલ્વિન તાપમાને પ્રક્રિયા સંતુલનમાં છે, હવે તમારે આપમેળે આગળ કરવી હોય તો શું કરવું પડશે? 425 કેલ્વિન કરતા વધારે તાપમાનની જરૂર પડશે. અહીં 425 કેલ્વિન કરતા વધારે તાપમાનની જરૂર પડે છે. ધેટ્સ ઓલ. ઓકે, ત્યાર પછી દાખલો એની પછી એમ શીખ્યું છે, દરેક તાપમાને આપમેળે થતી ઉષ્મા ગતિકીય પ્રક્રિયા માટે સાચું વિધાન કયું છે? નીટ 2016માં પૂછેલું છે અને તમને યાદ કરાવી દઉં કે જ્યારે આપણે થર્મોડાયનેમિક ચેપ્ટરનો લાસ્ટ ટોપિક લીધો ત્યારે પેલું કોષ્ટક એક ભીણા હતા, ડેલ્ટા એચ નું મૂલ્ય, ડેલ્ટા એસ નું મૂલ્ય અને ડેલ્ટા જી નું મૂલ્ય, એ કોષ્ટક રિલેટેડ આ એમસીક્યુ છે. હવે તમારે કન્સન્ટ્રેશન કરવાનું છે કે જો ડેલ્ટા એચ એટલે કે ધન હોય, 0 કરતા વધારે મતલબ ધન હોય, અને ડેલ્ટા એસ ઋણ હોય, ડેલ્ટા એસ ઋણ એટલે માઇનસ ટી ડેલ્ટા એસ, એટલે ઋણ ઋણ કેવું થઈ ગયું? ધન. અને આ પણ કેવું છે? ધન. તો કોઈ પણ તાપમાન તમે લ્યો એટલે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળશે? ધન મળશે. પ્રક્રિયા આપમેળે થશે ને, એટલે પહેલો ઓપ્શન નહીં આવે. બીજો ઓપ્શન, ડેલ્ટા એચ કેવું છે? 0 કરતા નાનું છે એટલે કે ઋણ છે. અને ડેલ્ટા એચ અહીંયા આપણે એવું કીધું છે, કોઈ પણ તાપમાન, દરેક તાપમાનની વાત કરી છે, દરેક તાપમાને આપણી પ્રક્રિયા આપમેળે થવી જોઈએ. તો અહીંયા શું થાય છે? ડેલ્ટા એસ નું મૂલ્ય જો સાહેબ ધન હોય તો તમારે પાછું તાપમાન પર ડિસાઈડ કરે છે, તાપમાન કેવું હોવું જોઈએ? તો કે ભાઈ તાપમાન તમારો આ પણ ઋણ છે અને આ પણ ઋણ છે. શું કહે છે? ડેલ્ટા એચ લેસ ધેન 0 એટલે કે ઋણ, અને ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 સોરી ધન છે. તો તાપમાન કેવું ત્યાં હોવું જોઈએ? તો કે ત્યાં તમારું તાપમાન તમને આ રીતે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ કેવું છે? ઋણ. નેગેટિવ ડેલ્ટા એચ છે માઇનસ ટી. ડેલ્ટા એસ કેવું છે? પોઝિટિવ છે. ડેલ્ટા એસ નું મૂલ્ય પોઝિટિવ છે અને ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે. હવે તમે જો કોઈ પણ તાપમાનની વાત કરવા જઈએ આપણે, તો કોઈ પણ તાપમાને ઘટના શું બને છે? હવે અહીંયા ગુણાકાર કરી નાખો એટલે આ પણ નેગેટિવ, અહીંયા શું છે? ડેલ્ટા એચ લેસ ધેન 0 છે બેટા, એટલે શું થાય છે? એટલે ડેલ્ટા એચ નું જે મૂલ્ય છે એ 0 કરતા નાનું છે, મતલબ માઇનસ છે. એટલે હજી એક વખત જોઈ લ્યો તો શું થશે? તો કે ભાઈ અહીંયા મારે તાપમાનની કન્ડિશન જોવા જવી પડશે. તો માઇનસ ડેલ્ટા એચ, પછી આ માઇનસ અને એને ગુણ્યા પ્લસ, એટલે માઇનસ પ્લસ શું થશે? માઇનસ જ થશે. બોલો હા યા ના? આનું મૂલ્ય જો પ્લસ હોય, ધ્યાન આપજો, ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા કેવું છે? વધારે છે. 0 કરતા વધારે એટલે ધન મૂલ્ય હોવાનું છે, અને ડેલ્ટા એચ લેસ ધેન 0 છે એટલે કેવું હોવાનું છે? ઋણ મૂલ્ય હોવાનું છે. તો ધન અહીંયા તમારી નિશાની ઋણની આવશે, તો ડેલ્ટા જી જે છે એ કેવું મળે છે? તમને ઋણ મળે છે. ખાસ ધ્યાન આપજો ક્યાં અટવાય છે આખી મેટર, કન્ડિશન શું છે એની આપણે ડિસ્કશન કરીએ છીએ. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવ્યું. તો કોઈ પણ તાપમાન રાખો બેટા, તમે કોઈ પણ તાપમાન રાખો,
જો કોઈ પણ તાપમાન રાખો, વધારે રાખો, ઊંચું રાખો, અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળશે? ઋણ જ મળશે. એટલે પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. એટલે ઓપ્શન બી આપણો કેવો છે? સાચો. આગળ વધીએ છીએ. અહીંયા જો ઋણ છે અને ડેલ્ટા એસ પણ ઋણ છે, તો અહીંયા શું થઈ જાય? આ ઋણ પછી માઇનસ ટી. આ ડેલ્ટા એચ ઋણ છે, ટી આ પણ કેવું છે? ઋણ છે. તો તમે ઓલ ઓવર જોવા જશો તો શું થઈ જાય? અહીંયા શું ઘટના બને છે ધ્યાન આપજો. ઋણ ઋણ એટલે અહીંયા શું થઈ ગયું? ધન. અને ડેલ્ટા એચ ઋણ છે. હવે જો ડેલ્ટા એચ ઋણ હોય અને ટી ડેલ્ટા એચ નું મૂલ્ય ધન હોય, તો તાપમાન કેવું જોઈએ? નીચું તાપમાન જોશે. તો આ ફરજિયાત નીચા તાપમાને જ આપમેળે થશે. અહીંયા જોઈએ જરા, ફરી વખત ચોથો ઓપ્શન છે, આ ત્રીજા ઓપ્શન ની વાત કરી છે, આ બીજા ઓપ્શન ની વાત કરી છે, આ ચોથા ઓપ્શન ની વાત થઈ છે. તો ચોથા ઓપ્શન માં જો ડેલ્ટા એચ ઋણ છે, ડેલ્ટા જી બરાબર માઇનસ ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એસ બરાબર ઝીરો છે, ટી ડેલ્ટા એસ આના બરાબર શું છે? ઝીરો. એટલે આ મૂલ્ય કેવું થઈ ગયું? ઝીરો. આ મૂલ્ય કેવું થયું? માઇનસ. હવે અહીંયા પણ તમે જોશો ને, તો ડેલ્ટા જી બરાબર શું થઈ જાય? ઋણ મૂલ્ય જ મળશે તમને, ભલે કોઈ પણ તાપમાન જો, કારણ કે કોઈ પણ તાપમાન લેશો એટલે મૂલ્ય શું થઈ જશે? ઝીરો. તો આ પણ ઓપ્શન તમારો આવી શકે. એટલે ઓપ્શન બી અને ડી બંને ઓપ્શન તમારા પોસિબલ થઈ શકે છે અહીંયા, બરોબર છે? એટલે આ ખાસ યાદ રાખવાનું છે. નીટ 2016 પૂછેલો છે અને નીટ 2017 પૂછેલો ક્વેશ્ચન છે. સ્ક્રીનશોટ લે બેટા, આગળ ભણાવું છું. ઓકે, તો આગળ વધીએ. 2H2O will use H3O plus plus OH minus પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાન સંતુલન પરિસ્થિતિમાં ડેલ્ટા G0 ની કિંમત અંદાજે કેટલી થશે? JEE 2019 ની અંદર પૂછેલો ક્વેશ્ચન છે. કોઈ સિમ્પલ, સાદો અને સરળતાથી શોધી શકાય એવો પ્રશ્ન છે. માત્ર થોડું કોન્સન્ટ્રેશન કરવાનું છે. કોન્સન્ટ્રેશનમાં શું જોવાનું છે કે ભાઈ અહીંયા તમે જોશો એટલે અહીંયા તમારે સંતુલન અચળાંક તમને ખબર હોવી જોઈએ. મતલબ કે એલએન કે બરાબર તમને ખબર હોવી જોઈએ. તો જે પાણીનું વિયોજન થાય છે, વિયોજન અચળાંક લઈ લ્યો અહીંયા, શું થઈ ગયું? જે અચળાંક છે એ કોણ હશે? વિયોજન અચળાંક. એટલે 10^-14 ઘાત હશે. એલએન કે બરાબર શું હશે? 10^-14. તો કે બરાબર 10^-14 ઘાત તમને એનું મૂલ્ય જોવા મળશે. હવે આ કિંમત આપણે ડેલ્ટા G0 શોધવા માટે મૂકવાની છે. આમાંથી કઈ કિંમત આવે છે એનો હમણાં આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો જો ડેલ્ટા G0 બસ એટલો જ ફેરફાર કરવાનો છે, 2.303 આર ટી લોગ કે. માત્ર આ એક જ વસ્તુ સમજવાની છે, આમાં તમે ડેલ્ટા G0 ની કિંમત માટે ગાંડા થઈ જશો, કારણ કે તમને કે ની કિંમત ખબર નહીં હોય. પણ તમારે જોવાનું છે એટ ધેટ ટાઈમ કે પાણીનું વિયોજન થાય છે, એટલે અહીંયા જે અચળાંક છે, અચળાંક કોણ છે? પાણીનું વિયોજન અચળાંક. કે બરાબર શું છે? કે ડબલ્યુ હશે, બરોબર. બસ એટલો જ ફેરફાર કરવાનો છે. વેલ, કિંમત મૂકો બધાને બેટા. હવે જવાબ જુઓ, કિલો જૂલમાં મેળવવાનો છે આપણે, ક્લિયર થાય છે? તો અહીંયા શું થાય? માઇનસ 2.303 8.314. જો જૂલમાં મેળવી અને કિલો જૂલમાં મેળવો તો પણ કોઈ પ્રશ્ન નથી, અને ડાયરેક્ટ તમે કિલો જૂલમાં ફેરવી રાખો તો પણ કોઈ પ્રશ્ન નથી. કિલો ડાયરેક્ટ કિલો જૂલ માટે શું કરવું પડે? 10^-3 ટી બરાબર શું થશે? 298 કેલ્વિન તાપમાન. અને લોગ 10^-14 ઘાત. હવે જો -14 ઘાત ને શું કરવાનું છે બેટા? આપણે આગળ લાવવાની છે. લોગ 10 એટલે શું થઈ જાય? કિંમત 1 થઈ જાય. -2.303 × 8.314 એને ગુણ્યા 10^-3 298 એને ગુણ્યા -14. બોલો આ યાના, બરોબર છે? અને લોગ 10^10 કિંમત શું થાય? 1. અહીંયા લખી નાખું છું, કારણ કે લોગ 10^10 =1, બરાબર. આ બધાનો તમે ગુણાકાર કરશો, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને બધાનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 80 kJ/mol. જુઓ જે બેટા, અહીંયા જવાબ તમારે કયો સાચો આવશે? ઓપ્શન ડી સાચો આવશે, 80 kJ/mol. વેલ, ત્યાર પછીનો ક્વેશ્ચન છે ને એ પણ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. હવે આ ક્વેશ્ચન આ પણ એક જ જીમાં JEEમાં જ પૂછેલો છે, એક જ વર્ષમાં. મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી કયા વર્ષમાં પૂછેલો છે, પણ JEE મેઇનનો જ ક્વેશ્ચન છે. આ પણ JEE મેઇનનો ક્વેશ્ચન છે. એન ઓક્ટેન
ऑक्टेन नो 25 डिग्री सेल्सियस तापमाने दहन करता ऑक्टेन नो दहन करवानो छे। डेल्टा एच अने डेल्टा यू वच्चे ना तफावत नो मूल्य शोधो। हवे जो पहला तो बेटा एन ऑक्टेन जे छे के नहीं, आ एन ऑक्टेन नो दहन करवा माटे मारे शुं घटनाने अनुसरवी पड़शे ए जरा तमने समझाई दो। एनी माटे मने एनु सूत्र आवडवुं जोईए। ऑक्टेन एटले शुं थाय छे, C8H18। ऑक्टेन केवुं होय, लिक्विड होय, એનો તમે ઓક્સિજનની હાજરીમાં જ ફરજિયાત દહન કરી શકો, એટલે અહીંયા મળે છે તમને 8 CO2 ગેસ, બોલો હા યા ના, અને 18 H છે એટલે 9 પાણીના અણુ મળશે, એટલે અહીંયા મળશે વત્તા 9 H2O અને એ કેવો છે, લિક્વિડ હશે। ક્લિયર થાય છે? આગળ વધું છું। હવે જો શું થાય છે તે સમજાવું। અહીંયા ઓક્સિજન કેટલા જશે, 8 2 16, 16 ને 9 એટલે 16 ને 9 25, 25 ऑक्सीजन जो है, पर आपने पास तो O2 छे, तो શું કરવું પડે, 25 / 2 એટલે 25 ऑक्सीजन થઈ ગયા। હવે જો ડેલ્ટા H અને ડેલ્ટા U નો તફાવત મેળવવાનો છે, અહીંયા જરા લખું છું, ધ્યાન આપજો, તો શું થાય છે, ડેલ્ટા H is equal to ડેલ્ટા U - ડેલ્ટા NgRT, બોલો થાય ના થાય કે ના થાય બેટા, થાય। હવે મારે પહેલા તો ડેલ્ટા N શોધવો પડે, 100 વાતની એક વાત, બસ ડેલ્ટા N જડી જાય મને બાકીની બધી કિંમત મને મળી જશે, અને આપણે તફાવત શોધવાનો છે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચેનો તફાવત। એટલે શું થાય, આયા જે તમારું ડેલ્ટા U છે એ ડેલ્ટા U ને આ તરફ લઈ આવશે, એટલે ડેલ્ટા H - ડેલ્ટા U થાય કે ન થાય, બોલો જોઈ, શું થઈ જાય, ડેલ્ટા H - ડેલ્ટા U આવું બનશે, અને પેલી સેટ શું રહેશે, ડેલ્ટા NgRT, બોલો હા કે ના। હવે પહેલા તો હું ડેલ્ટા એન જી શોધી નાખું, ડેલ્ટા એન જી માટે શું થશે, ડેલ્ટા એન જી બરાબર એન ની પજો માઇનસ એન ની પજો માઇનસ એન પ્રક્રિયકો। હવે એમાંય જે શું જોઈએ, વાયુરૂપ ની પજો અને વાયુરૂપ પ્રક્રિયકોની આપણે જરૂર પડે છે, કારણ કે ગેસ માટેની વાત થઈ છે એટલા માટે। તો જુઓ નિપજોમાં ગેસ કોણ કોણ છે, તો નિપજોમાં તમે ગેસ જોવા જાઓ એટલે નિપજોમાં તમને ગેસ સ્વરૂપે જોવા મળે છે કોણ, તો કે ભાઈ 8 મોલ, નિપજોના ગેસ કેટલા મોલ છે, 8 મોલ છે, અને પ્રક્રિયકોના ગેસ જે છે એ પ્રક્રિયકોના ગેસ કેટલા મોલ છે, કેટલા મોલ નિપજ છે, તો કે ભાઈ 8 મોલ નિપજ છે, ઓકે, અને પ્રક્રિયકોના મોલ જો 25/2 એટલે શું થશે, 12.5 મોલ થશે, બોલો હા યા ના, ક્લિયર થઈ છે કે મેટર, તો શું થઈ જાય, તો જુઓ તમે જોશો એટલે ખ્યાલ આવશે બેટા, કેટલા મોલ મળે છે આપણને, તો આપણને મળે છે અહીંયા 8 એટલે -4.5, -4.5 જવાબ આવે છે, બોલો થાય -4.5, ક્લિયર થાય છે મેટર, ઓકે। હવે આનું આપણે શું કરવાનું છે, તો કે આનું આપણે સિમ્પલ સ્વરૂપથી કેલ્ક્યુલેશન કરી નાખો, એટલે સીધી વાત, ન બકવાસ, ડેલ્ટા એચ આ સૂત્રની અંદર ડેલ્ટા એન જી ની કિંમત મૂકી દો, ડેલ્ટા એન જી ની કિંમત આ મોલ છે, આપણે ઉપરનું જે સૂત્ર છે એની અંદર મૂકી દઈએ એટલે આપણને સીધો જવાબ મળી જાય, શું થાય જોઈએ જરાક, તો ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા યુ, આ ડેલ્ટા યુ આ તરફ આવી જાય, પ્લસ છે તો શું થઈ જાય, માઇનસ થઈ જાય, અહીંયા શું વધશે, માઇનસ ડેલ્ટા એન જી આર ટી, સોરી પ્લસ આવશે, મારી મિસ્ટેક છે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી, એટલે પ્લસ આવશે। વેલ હવે જુઓ કિંમત મૂકશો એટલે ખ્યાલ આવશે, ડેલ્ટા એન જી ની કિંમત કેટલી છે, -4.5, એને ગુણ્યા આર ની કિંમત 8.314 ગુણ્યા 10⁻³, કારણ કે કિલો જુલ, અને એ તો તમે જુલમાં મેળવો તો પણ કોઈ પ્રશ્ન નથી, બરોબર છે, અને કિલો જુલ કારણ કે તમને ઓપ્શનમાં, અહીંયા મેં ઓપ્શન લખ્યા નથી, ઓપ્શનની અંદર શું છે, કિલો જુલમાં કિંમત આપેલી છે, એ તો હું ઓપ્શન તમને લખીને દેખાડી દઉં છું, બરોબર, અને તાપમાન શું આવે છે, તો કે ભાઈ તાપમાન આવે છે 25 ડિગ્રી એટલે 298 કેલ્વિન, બોલો હા યા ના, તો તમે બધાનું કેલ્ક્યુલેશન કરશો, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને શું જવાબ મળે છે, 11.15 કિલો જુલ, કિલો જવાબ મળે છે, 11.15 કિલો જુલ માઇનસ 11.15 કિલો જુલ, આ બંને વચ્ચેનો તફાવત છે। હવે જો આના જરાક તમને ઓપ્શન લખીને દેખાડું છું, તો ઓપ્શન એ શું છે, ઓપ્શન એ છે -13.61 કિલો જુલ, ઓપ્શન બી છે -1.64 કિલો જુલ, ઓપ્શન સી છે -11.15 કિલો જુલ,
અને ઓપ્શન ડી છે પ્લસ 11.15 કિલો જુલ બરોબર છે તો આ રીતે તમને ઓપ્શન જોવા મળશે અને આ છે તમારા ઓપ્શનો હવે જોઈ લ્યો જરાક આમાંથી કયો ઓપ્શન સાચો પડે છે એ આપણે જરાક જોઈ લઈએ તો ઓપ્શન સી તમારો સાચો બનશે ખાસ યાદ રાખજો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજીઆરટી માઇનસ તો ના થાય કારણ કે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજીઆરટી થાય એટલે પ્લસ થાય છે એ જરા યાદ રાખજો બરાબર છે શરૂઆતમાં મારી મિસ્ટેક હતી મેં સુધારી નાખી છે તો આ છે તમારા વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા કોમ્પ્લિકેટેડ અને સરસ મજાના એમસીક્યુ ક્લિયર છે મેક્સિમમ એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો જેટલી તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરશો આ ચેપ્ટરમાં એટલા તમને વધારે એમસીક્યુ સ્પીડમાં આવડશે અને તમે ઝડપથી એમસીક્યુ સોલ્વ પણ કરી શકશો ક્લિયર છે તો મેક્સિમમ એમસીક્યુની પ્રેક્ટિસ કરો અને થર્મોડાયનેમિક્સ જબરદસ્ત શીખી જાઓ તો આજે આપણે એટલે સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 7 થેન્ક યુ